एक तरफ विधानसभानी चूंटणी नजीक आवी रही छे, बीजी तरफ ભરતસિંહ સોલંકીનો વિવાદ દિવસે ને દિવસે વધી રહ્યો છે। છેલ્લા 6-7 મહિનાથી ભરતસિંહ સોલંકીના સામાજિક જીવનને લઈને તેઓના ધર્મપત્ની અનેક આક્ષેપો લગાવી રહ્યા છે અને તાજેતરમાં અમુક એવા વિડિયો રિલીઝ થયા છે જેમાં તેઓના ધર્મપત્ની એક જગ્યાએ પહોંચે છે જ્યાં આગળ ભરતસિંહ સોલંકી અન્ય યુવતી સાથે હોય છે અને આ વિડિયો બહાર આવ્યા બાદ ભારે વિવાદ થયો અને સમગ્ર વિવાદને લઈને ભરતસિંહ સોલંકીએ આજરોજ સ્પષ્ટતા કરી। તેઓના પત્ની રેશમા પટેલ પર તેઓએ અનેક આરોપો લગાવ્યા અને કોર્ટમાં સમગ્ર બાબતોનો ખુલાસો કરશે તે પ્રકારની વાતચીત પણ કરી, પરંતુ સૌથી મહત્વની બાબત એ છે રાજકારણને લઈને ભરતસિંહ સોલંકીના આ પ્રકારના વિડિયો અને વિવાદ સામે આવ્યા બાદ તેઓની સામે कार्यवाही करवा हाईकमांड समक्ष अंदरखाने रजूआतो थई रही हती, जो कि हाईकमांडे आ बाबतने लईने कोई स्पष्टता नहोती करी, परंतु ભરતસિંહ સોલંકીએ कह्युं छे के तेओ पोतानी मरजीथी टूंक समय माटे राजकारणमांथी ब्रेक ले छे। स्पष्ट बाबत छे के विवादने लईने ભરતસિંહ સોલંકીની जे छवि खरड़ाई रही हती तेना कारणे कांग्रेसने पण नुकसान थवानी संभावना हती अने तेना ज लीधे क्यांक ने क्यांक ભરતસિંહ સોલંકીએ आ जाहेरात करी होय तेवुं प्रतीत थई रह्युं छे। ભરતસિંહ સોલંકીએ निवेदन शुं आप्युं हतुं ए निवेदन पण आपने संभळावीए। एवो विचार कर्यो छे मैं के सीधा पॉलिटिक्स माथी हूँ थोड़ो टाइम ब्रेक लेवानो छू। आई एम टेकिंग ब्रेक फ्रॉम डायरेक्ट कोई होद्दो के कोई एवी बात ने बदले, पण सामाजिक प्रक्रिया जेमा खास करीने क्षत्रिय ठाकोर ओबीसी ने पछात ए बधा ज लोको आदिवासी दलित माइनोरिटी एना संगठन में प्रवास प्रचार में आजे जे टाइम आपू छू एना करता बमणो टाइम आपी अने उत्तर गुजरात मध्य गुजरात बधे फरी एना युवानो एना संगठनों ए बधाने संकलित करी अने एक ताकतवाळो फोर्स उभो थाय एना माटे हूँ प्रयत्न शुरू करवानो। मैं फरी कहूँ आई एम टेकिंग ए ब्रेक फॉर अ शॉर्ट टाइम। तमने मैं क्या गया पेला हीरो गौरव भाई मैं शू जवाब आप्यो सांभळ्यो तमे? I am taking a break from this direct active politics. અત્યારે તો ચૂંટણી તો 22માં આવવાની છે એન્ડમાં, પણ હજુ મેં શોર્ટ ટાઈમ બ્રેક 2 મહિનાનો 3 મહિનાનો 4 મહિનાનો 6 મહિનાનો પણ હોઈ શકે, બટ આઈ એમ હેવિંગ અ બ્રેક। મારો પોતાનો અંગત નિર્ણય છે, મારે કોઈ હાઈકમાન્ડના નેતા સાથે વાતચીત થઈ નથી, પણ આ જે બધા વાદળો ઊભા થયા છે અને કર્યા છે કે મીડિયાએ, તો એ મીડિયાના વાદળને ઠરવા દેવા અને ફરી તમે મીડિયા કહો કે ના ના ભરતભાઈ હવે તમે થોડા એક્ટિવ થાઓ, તો તમારા બધાની સલાહ સૂચન લઈ અને પછી આગળ કરીશું। આ ભરતસિંહ સોલંકીએ રાજકારણમાંથી બ્રેક લેવા માટેની જાહેરાત કરી છે। ટૂંક જ સમયમાં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે, એટલે ક્યાંક ને ક્યાંક એવું માની શકાય કે આગામી ચૂંટણીમાં ભરતસિંહ સોલંકી ન પણ જોવા મળી શકે। અને વધુમાં ભરતસિંહ સોલંકીએ સામાજિક રીતે એક્ટિવ રહેવાની વાત કરી છે। ઓબીસી સમાજના વર્ગના જે લોકો વિવિધ વિસ્તારમાં રહે છે ત્યાં આગળ તેઓ સામાજિક રેલીઓ સભાઓ કરશે તે પ્રકારની વાતચીત પણ કરી છે, પરંતુ જે રીતે સમગ્ર વિવાદ સામે આવ્યો કાર્યવાહી કરવાની માંગ થતી હતી અને સમગ્ર વિવાદને લઈને ભરતસિંહે જાતે નિર્ણય કર્યો હોય તેવું લાગી રહ્યું છે અને તેઓ રાજકારણમાંથી બ્રેક લેવાની જાહેરાત કરી છે, તેનાથી પ્રતીત થઈ રહ્યું છે કે તેઓની ઉંમર પણ 68 થી 69 વર્ષની ઉંમર છે અને તેઓ જો બ્રેક લેશે તો હવેની ચૂંટણી આગામી 5 વર્ષ બાદ આવશે વિધાનસભાની ચૂંટણી, એટલે ક્યાંક ને ક્યાંક ભરતસિંહના राजकीय जे ब्रेक लेवानी बात छे तेनाथी तेवुं पण कही शकाय के कदाच ભરતસિંહ સોલંકીએ पोतानी राजकीय कारकिर्दीने आटोपी लेवानो प्लान पण बनावी लीधो छे।